જેલના કેદીઓને લોકો સામાન્ય માણસની જેમ નહીં પણ એક ગુનેગાર તરીકે જોતા હોય છે, પણ જોવા જઈએ તો તે લોકો પણ એક માણસ છે અને એમની પાસે પણ એક દિલ હોય છે જેમાં વિચારોના વમળો સર્જાતા હોય છે, જે ક્યાંક સુરીલા પણ હોઈ શકે છે. અને તે જોવા સાથે સાંભળવા વડોદરા મધ્યસ્થ જેલમાં જવું પડે. ઇતિહાસમાં સૌ પ્રથમ વખત વડોદરા મધ્યસ્થ જેલમાંથી કેદીઓનું મ્યુઝિકલ આલ્બમ સુરીલી આઝાદી લોન્ચ કરાયું હતું. નોંધનીય છે કે જેલના વડા ડોક્ટર કે એલ એન રાવ અને વડોદરા મધ્યસ્થ જેલ અધિક્ષક ડોક્ટર નિધિ ઠાકોરના માર્ગદર્શન હેઠળ શહેરની 8 ઓરિજિનલ સંસ્થા અને એમએસ યુનિવર્સિટી વડોદરાના સંયુક્ત પ્રયાસોથી આ મ્યુઝિકલ આલ્બમ બનાવવામાં આવ્યું છે. આ આલ્બમની ખાસ વિશેષતા એ છે કે આ આલ્બમમાં કુલ 5 ગીતો છે જે જેલના પાકા કામના કેદી કિરીટભાઈ ખરાદી દ્વારા લખવામાં આવ્યા છે, જેનો વિષય છે દીકરી વિદાય, મહારાજા સયાજીરાવ ગાયકવાડ, વડોદરાની માટીની ખુશ્બુ, લાડલી બહેન તેમજ ભગવાન શ્રીરામ. આ વિષય ઉપર ગીતોની સુંદર રચના કરવામાં આવી છે, જેમાં 5 પૈકી 2 ગીત વડોદરાની માટીની ખુશ્બુ અને સયાજીરાવ ગાયકવાડની જીવનશૈલીના ગીત ઇન્ડિયન આઇડલ સ્ટાર શિવમ સિંહના કંઠે ગવાયા છે, જ્યારે બાકીના 3 ગીત વડોદરા સેન્ટ્રલ જેલના પાકા કામના કેદી જયપાલ રાવળ અને કિરીટભાઈ ખરાદીએ ગાયા છે. જ્યારે મ્યુઝિકલ આલ્બમનું કમ્પોઝિશન એમએસ યુનિવર્સિટીની પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી દ્વારા કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે કેદીઓના ગીતોનું રેકોર્ડિંગ વડોદરા સેન્ટ્રલ જેલના રેડિયો પ્રિઝન એટલે કે રેડિયો સ્ટેશનમાં કરવામાં આવ્યું હતું. મારું નામ કિરીટભાઈ ખરાદી છે. હું છેલ્લા 14 વર્ષથી વડોદરા મધ્ય જેલમાં પાકા કામના કેદી તરીકે સજા ભોગવી રહ્યો છું અને સંગીતની દુનિયામાં 2015 સંકળાયેલો છું. અહીંયા જેલ પ્રશાસન દ્વારા સંગીતની જે ચાલુ કરવામાં આવ્યું હતું એમાં વેલફેર ઓફિસર મહેશ રાઠોડ સાહેબનો ખૂબ જ મહત્ત્વનો ફાળો છે, તેમજ જેલ પ્રશાસનનો પણ ખૂબ જ મહત્ત્વનો ફાળો છે. અમે અત્યાર સુધી જે પણ કંઈક ગીતો અહીં રજૂ કરતા હતા, અમે અહીં પ્રોગ્રામ પણ કરતા હતા, એમાં દરેક વસ્તુમાં અમે એક જે અંદર ધગસ હતી એને બહાર લાવ્યા છે. દરેક શબ્દ વડોદરા રહેવાસી છું એટલે હું દરેક શબ્દ લખતો હતો અને એ શબ્દની ગોઠવણી કરતો હતો કે મારે કયા કયા શબ્દ લીધા. દરેક જગ્યા વડોદરામાં હું જોતો હતો કે કઈ કઈ વસ્તુ એને બનાવી છે, એનું મેં લેખન કરી પછી એને ગોઠવણ કરીને આ ગીત બનાવ્યા. આજે જે 5 ગીતો હતા, દીકરી વિદાય, લાડલી બેન, જય શ્રીરામ, ગર્વ સે બોલે હિન્દુ, ગર્વ સે બોલે જય શ્રીરામ, પછી સર સયાજીરાવ, મારા સર સયાજીરાવ, આ છે મારું વડોદરા રૂટુ અને રડિયામનું ફૂલ બગીચાની માયક છે. આવું ક્યારેય વિચાર્યું નહોતું. આ યોગાનું યોગ છે અને આ એક અવસર જે મને મળ્યું છે, હું એના માટે, મારા માટે બહુ ગૌરવની વાત છે. બિકોઝ આમ જોવા જઈએ તો સોસાયટીમાં જેલ અને એમના કેદીઓને થોડું એટલે નેગેટિવ રીતે લોકો બધા જુએ છે, પણ આ બી સમાજનો એક હિસ્સો છે અને આ લોકોની અંદર છુપાયેલી જે પ્રતિભા છે એને બહાર કાઢવાનું જે એક ઇનિશિયેટિવ આર્ટ ઓરિજિનલ અને ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ અને જેટલા બી લોકો આમાં જોડાયેલા છે, આઈ એમ રિયલી થેન્કફુલ ટુ ધેમ. અને બહુ સરસ આ એક ઇનિશિયેટિવ છે, તમે બધા જ સપોર્ટ કરજો. આ વિશ્વની અંદર પહેલી વખત આવું આપણા બરોડામાં આવું યોજાયું છે એટલે આપણા માટે બહુ જ ગૌરવની વાત છે. અને આનાથી પ્રેરિત થઈને બીજી બધી જગ્યાએ બી લોકો આવું ઇનિશિયેટિવ સોસાયટીને લઈને કરશે એવી આ. બસ મારા માટે તો એક સેવા છે અને મારા માટે એક લાગણી છે કે હું એમના માટે, જેલ માટે, જેલના કેદીઓ માટે, આપણા સોસાયટી માટે કંઈક કરું અને એક અવસર મને મળ્યું છે, સો આઈ એમ વેરી ગ્રેટફુલ. 8 ઓરિજિનલે કરેલ પહેલનો આ પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂરો કરવામાં 3 માસનો સમય લાગ્યો હતો. ત્યારે આજે મ્યુઝિકલ સુરીલી આઝાદી આલ્બમના લોન્ચ પ્રસંગે જેલના કેદીઓ સહિત ઉચ્ચ અધિકારીઓ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. આજના કાર્યક્રમમાં ઇન્ડિયન આઇડલ સ્ટાર શિવમ સિંહ સહિત કેદીઓએ ગીતો ગાઈ માહોલ સુરીલો બનાવતા ઉપસ્થિત લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લેતા કેદીઓમાં પણ અનેરી ખુશી જોવા મળી હતી.